चलो ओके कट कर ही दीजिए यहाँ पे। चलो आई गया ना, बताए कि हम 13 जना देखा, बाकी ना बता कहीं गया, ज्वाइन करवा पड़ से पची। हेलो, अब बद्दा ने फरी में मैसेज वो करे तो बीजी लिंक मोकलू छू, बीजी लिंक मोकली देव नहीं तो फरी बार। हेलो हेलो, हाँ चलो क्या आ कैंसल करूँ उसने, पहली नवी लिंक मोकली। चलो 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 चलो, अबे कोई आवे तो मने इन्फॉर्म कर दो। आयो चलो पहुंच गए, कसो वांधो नहीं, आपणे थोड़ुंक बदल लेशुं। बीजो पीरियड क्या रहे तमारो? આના પછી છે તર ના? ઓકે વાંધો નહીં, થોડુંક આપણે બધા લઈ લઈશું, ટાઈમ બગડ્યો એને પૂરો કરી લઈશું, ચિંતા ના કરશો। ચલો આવી જાઓ કે બધાને, હવે કોઈ રહે? ઓકે ચલો, આ સર એક રોમિલ રહ્યો છે। ઓ આવે એટલે મને તું ઇન્ફોર્મ કર, ચાલ તે લઈને આપણે આગળ ચલાઈએ, બરાબર? ચલો રેકોર્ડિંગ ચાલે છે, થોડીક વાર પછી આપણે પછી ફરી કટ કરી લઈશું, લેવાનો નહીં। ચલો હવે મેં ગઈકાલે શીખવાડ્યું પ્રક્ષિપ્ત કોણ, બરાબર, જે જગ્યાથી આપણે એને પ્રક્ષિપ્ત બિંદુ થયું, આ જગ્યાથી આપણે દાખલા તરીકે એને પ્રક્ષિપ્ત કરીએ છીએ આ રીતે, તો વેગ હંમેશા એના સ્પર્શકની દિશામાં જ હોય, બરાબર, વેગ સરેરાશ વેગ નહીં હોય પણ આ સ્પર્શકની દિશામાં હોય, તત્કાલીન વેગ। આ રીતે દાખલા તરીકે વી નોટ વેગ થી આને કોઈને પ્રક્ષિપ્ત કરીએ છીએ તો આના બે ઘટક પડે, આવી ગયું ભાઈ? ચલો અહીં દાખલા તરીકે થીટા ઝીરો છે તો આ વી ઝીરો કોસ થીટા ઝીરો, પણ આ જે ઘટક થયો એને કે વી ઝીરો એક્સ ઘટક, એ રીતે વી ઝીરો સાઈન થીટા ઝીરો, આ વી ઝીરો ના બે ભાગ પડે એટલે વી ઝીરો વાય ઘટક, ક્લિયર? હવે આ જે સ્થાન છે ઝીરો ઝીરો વાળું સ્થાન છે, આ એક્સ અક્ષ છે વાય અક્ષ છે, તો એક્સ ઝીરો બરાબર ઝીરો છે, વાય ઝીરો પણ ઝીરો છે, બરાબર, આ ટી બરાબર ઝીરો સમય, ક્લિયર આટલી વસ્તુ? હવે મારે એનું સમસ્થિતિ સ્થાન જોઈએ છે અને ચલો આવી ગયું, હવે કોઈ બાકી રહ્યું? ચલો હવે મારે x આચાર એક રોમિલ બાકી છે। હા હા ચલો, તો મેં એક સૂત્ર લખાવ્યું હતું તમને કે d is equal to v not t plus 1 half a t square, તો જ્યારે તમે પ્રક્ષિપ્ત ગતિ ભણતા હોય તે વખતે પ્રવેગ જે છે પ્રવેગ અધો દિશામાં લાગે, એટલે કે a એનો y ઘટક એ માઇનસ z થાય અને એનો ax ઘટક એ શૂન્ય થાય, બરાબર, જો પ્રવેગને હું એ ને જી તરીકે લેવું તો જી કયો કેરેટ આવશે, જે કેરેટ, જે કેરેટ એટલે કે વાય દિશામાં લાગે છે, એક્સ દિશામાં એનો કોઈ પ્રવેગ હોતો નથી, પ્રવેગ હોતો નથી એને ઝીરો લખીએ છે, તો એ રીતે હવે આનું સમીકરણ બનાવવા જેવું જોઈએ એક્સ નું, આના પરથી તો હું એક્સ લખીશ પછી વી નોટ એક્સ ઇન્ટુ ટી પ્લસ વન હાફ એ એક્સ ટી નો સ્ક્વેર થાય, હમણાં જ મેં સવારમાં શીખવાડ્યું એટલે શરૂઆતમાં જ। ચલો આવી ગયો ભાઈ, હવે ચલો તો આ સમીકરણ પરથી મારે x ની કિંમત ફાઇન કરવી છે, તો x બરાબર શું લખાય જો, x v o x એટલે કે v નોટ x બરાબર તમારું આ સમીકરણ છે, એટલે કે v નોટ
cos theta 0 into t plus 1 half ax એનો 0 છે into t square એટલે આ પદ આખું 0 થઈ જાય એટલે તમારું સમીકરણ આવશે v naught cos theta 0 into t આનો x રોમિલ આવી ગયો ને ચલો એક x થયો એ રીતે આપણે y માટે બનાવવા જઈએ તો y બરાબર શું લખાય તો v naught y t plus 1 half ay t square ay બરાબર શું છે તો માઇનસ z છે v નોટ y બરાબર શું છે તો v0 sin θ 0 છે તો y નું સમીકરણ તમારું જોડ બની જાય v નોટ sin θ 0 into t minus 1 half અહીં ay ની જગ્યાએ હું લખીશ minus z t square આ ઇક્વેશન 2 આ પહેલા બે ઇક્વેશન સમજ પડી તમને હેલો હા ઓકે હવે જુઓ અહીંયા ગથી હું દૂર કરું છું થોડું બરાબર આપણને એ તો ખબર છે કે ભાઈ x નું t ની સાપેક્ષે વિકલન કરું એટલે મને vx મળે y નું t ની સાપેક્ષે વિકલન કરું એટલે vy મળે તો આ સ્થાનાંતર છે આ પણ સ્થાનાંતર છે x દિશાનું સ્થાનાંતર આ y દિશાનું સ્થાનાંતર તો x દિશાનું સ્થાનાંતર નું વેગ કરીશું એટલે x સ્થાનાંતર નો વેગ મળશે આપણને એ રીતે આપણ સ્થાનાંતર નો વેગ મળશે તો હવે અહીં લખીએ છીએ આપણે ઇક્વેશન 1 નું t ની સાપેક્ષે વિકલન t ની સાપેક્ષે વિકલન ચલો એ શું આપે જુઓ તો d upon dt કોની પર એપ્લાય કરે તો x પર તો d upon dt x બરાબર તમારું જોડે છે v નોટ cos theta 0 into t હવે સમજો આ v નોટ અને cos theta એ આખું અચળ પદ કહેવાય એનું વિકલન ના થાય એ કૌંસથી બહાર નીકળી જશે એટલે તમારું જોડે ઇક્વેશન આવશે v નોટ cos theta 0 આ ફિક્સ જ વેલ્યુ હતી આ શરૂઆતમાં વેગ તમે આપ્યો એ theta 0 પણ ફિક્સ જ હતો હવે વેરિયેબલ શું છે સમય છે તો d upon dt અને t આવે તો dt dt કેન્સલ થશે એટલે આ જે ઘટક થયો એ vx થયો ધેરફોર તમારી જોડે vx બરાબર લખાશે v0 cos થીટા 0 ક્લિયર આટલી વેલ્યુ ખબર પડી ગઈ બોલો તો vx માટે કેમ આવી અને ઇક્વેશન નંબર આપી દો 3 એ જ રીતે બે નું t ની સાપેક્ષે વિકલન સાપેક્ષે વિકલન હવે એનું વિકલન કરશો એટલે જો અહીંયા તમે વિકલન કરવા જાઓ એટલે એંગલ લખશો તમે d upon dt y પર એપ્લાય કરો છો તો અહીંયા આગળ d upon dt અહીં આવશે v નોટ sin theta નોટ into t minus 1 half gt square બરાબર ના કૌંસની અંદર હવે આની અંદર એપ્લાય કરવાનું છે આપણે તો શું થશે જુઓ તો dy upon dt એટલે કે vy લખાય અહીં જો પહેલું પદ આખું અચળ થઈ ગયું બહાર નીકળી જશે ને જોડે આવશે dt upon dt એટલે v નોટ sin theta નોટ dt upon dt અને માઇનસ હવે જો 1 half g એ બહાર કાઢી દો હવે જરાક ઊંચેથી લખો ની દેખાતો નથી આ એક જ મિનિટ ઉપર લઈ લો ચલો હવે 1 half g જે છે એને હું બહાર લઈ લઉં છું અને આ t square નું વિકલન શું થાય તો 2 આગળ નીકળી જાય t 2 minus 1 અને dt upon dt આ dt dt કેન્સલ થશે 2 2 કેન્સલ થશે એટલે તમારી જોડે આ dt dt કેન્સલ એટલે જવાબ આવ્યો આપણી જોડે v નોટ sin θ નોટ માઇનસ gt આ તમારો vy આવ્યો આ ઇક્વેશન નંબર આપો 4 યસ કોઈ કન્ફ્યુઝન હોય તો મને પૂછતા રહો જો હવે શું થશે જેમ જેમ સમય જશે તેમ તેમ આમ આગળ વધવાનું તો અહીંયા આગળનો ઉપરનો ઘટક એ તમારો vy ઘટક આવશે અને આ બાજુનો ઘટક તમારો vx આવશે પાછા આગળ જશો તો પણ આ vx જ રહેશે આ vy રહેશે બરાબર પણ આ vy નું મૂલ્ય તમે જોશો સમય સાથે બદલાય છે પણ અહીંયા તમે જોઈ શકશો કે આ આની અંદર કોઈ જગ્યાએ સમય નથી તમે ઇક્વેશન 3 પરથી શું કહી શકશો કે ઇક્વેશન 3 માં 3 પરથી બરાબર vx only v0 cos θ 0 અહીં સમયથી સ્વતંત્ર છે સમયથી સ્વતંત્ર ધેટ મીન્સ કે કેવો છે અચળ છે અચળ કોઈ ફરક નહીં પડે અહીંયા આગળ જાય અહીંયા આગળ જાય અહીંયા આગળ જાય કોઈ પણ જગ્યાએ જશે એનું મૂલ્ય એઝ ઇટ ઇઝ અચળ જ રહેવાનું છે પણ આ vy જેમ જેમ આગળ વધશે તેમ એનું મૂલ્યમાં ઘટાડો થશે ક્લિયર સમજ પડી અમે તમને શીખવાડ્યું કે આ મહત્તમ ઊંચાઈએ જ્યારે પહોંચી જાય અહીંયા આગળ બરાબર તે વખતે શું થાય vy ની વેલ્યુ 0 થઈ જશે પણ vx ઇઝ નોટ ઇક્વલ ટુ 0 આ જગ્યાએ vx 0 થતો નથી કારણ કે એની વેલ્યુ તો કેવી છે અચળ છે અને આ દિશામાં જ રહેવાનું છે સમજ પડી ગયા હેલો આ સમજવાની વસ્તુ તા પૈસા છે આપણે હું બાકી બધી વસ્તુ તમારે આ ઇક્વેશન બધા ચોપડીમાં લખેલા જ છે ચલો તો એનો મતલબ એ થયો કે આ સ્થાનથી
આ સ્થાન આગળ BY 0 થાય જે જગ્યાએ 0 થશે એની શું કહેવાશે મહત્તમ ઊંચાઈ કહેવાશે બરાબર હમણાં શીખાયું અને આ બાજુનો વેગ તમારો રહેશે VX ફરી આમ ફરશે ને જ્યારે તો ફરી આગળ જતા પાછો અહીંયા થી એનો BY ચાલુ થઈ જશે અહીંયા BY પાછો મળશે આ VX એ જેવી ફરી આગળ આવશે ફરી અહીંયા થી તમે જોશો તો આ તમારો થીટા બની જશે થીટા 0 પણ આ નેગેટિવ સાઈડ બનશે નેગેટિવ લેવલ નથી પણ એનો મતલબ કે નેગેટિવ સાઈડ બનશે પછી આગળ આવશે તો અહીંયા થી આ રીતે VX મળશે VX કોઈ પણ સ્થાને તમે જોશો VX નું મૂલ્ય એઝ ઇટ ઇઝ રહેવાનું આટલું જ રહેવાનું એમાં કોઈ ફેરફાર નહીં આવે અહીંયા જેમ જેમ આગળ આવશો એટલે આ દિશામાં જ્યારે આવશો ત્યારે તમારો VY એ અધો દિશામાં લાગુ પડશે અને આ VX VX શરૂઆત થી માંડીને અંત સુધી એનો એ જ રહેવાનો માટે એને અચળ કહેવાય અને આ જે વેગ છે બીજો એ તમારો બદલાશે VY તમારો કેટલો રહેશે તો V0 sin theta 0 માઇનસ GT પણ T આવે છે એ T ના સંદર્ભમાં બદલાય કરશે જેમ જેમ T બદલાશે એમ એમ બદલાશે આ જગ્યાએ જ્યારે પહોંચશો ત્યારે એનો વેગ VY 0 થશે પછી પાછો આગળ જતા જતા વધશે અને અગર ટોટલી નેગેટિવ થતો જશે આ તો એઝ રીતે એમનો એમ રહેશે આ આખી પ્રક્ષેપ ગતિ આ રીતે થાય છે સમજ પડી આ બોલો એટલા માટે મેં તમને શરૂઆતમાં કીધું કે એક અચળ વેગ અચળ વેગ અને અચળ પ્રવેગ સાથે સંયુક્ત રીતે થતી જે ગતિ થઈ એ ગતિને કહેવાય પ્રક્ષિપ્ત ગતિ આ તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે જીડબલ્યુ બી ની અંદર પ્રશ્ન પૂછે ગુજકેટમાં પણ આ પ્રશ્ન આવી શકે કે ભાઈ એવી કઈ ગતિ છે જેની અંદર વેગ અચળ રહે અને પ્રવેગ પણ અચળ રહે તો આપણને તો આશ્ચર્ય લાગે ખારું વેગ અને પ્રવેગ કોઈ દિવસ અચળ સાથે ના રહે પણ રહી શકે કયા સંજોગોની અંદર પ્રક્ષિપ્ત ગતિમાં રહી શકે આ કે એનો સમસ્થિતિ વેગ એક્ઝિટ જ રહે તમે જોઈ શકો કે સમયથી સ્વતંત્ર થઈ ગયો પણ બીજો જે વેગ છે એ સમય સાથે બદલાય છે માટે એનો આકાર આ રીતનો બને છે બરાબર ક્લિયર આટલી વસ્તુ તો વેગ આપણને બે બંને સાઈડથી મળી ગયા બીજી વસ્તુ અહીંયા આગળ જે થીટા થશે આ જગ્યાએ થીટા એ 0 થવાનું અહીં થીટા 0 થઈ જશે થીટા 0 બરાબર ક્લિયર શા માટે આ કે આપણે જો tan થીટા નું સૂત્ર જ્યારે વાપરીએ છીએ tan થીટા 0 બરાબર લખીએ છીએ vy / vx તો મહત્તમ ઊંચાઈ તો vy 0 છે તો 0 / vx ધેટ મીન્સ કે શું થયું 0 તો એક પણ એક ક્લ્યુ એ પણ મળે એક ક્વેશ્ચન એ પણ બને કે કયા સ્થાને tan થીટા 0 થાય તો મહત્તમ ઊંચાઈ ક્લિયર આટલી વસ્તુ મહત્તમ ઊંચાઈનો વેગ પણ શૂન્ય થાય અને થીટા પણ શૂન્ય થાય ક્લિયર ચલો આગળ વધીએ હવે એના અનુસંધાનમાં હવે મારે એનું સમીકરણ તારવું છે તો y બરાબર આપણી જોડે જે સમીકરણ છે y is equal to v0 sin theta 0 into t minus 1 half gt square આ બધા સૂત્ર આપણને મોડે હોવા જોઈએ ચાર પાંચ વાર લખશો એટલે મોડે થઈ જશે એમાં કન્ફ્યુઝન ના રાખશો તમે જે જો સમજેલા છો તો ફટાફટ બધું યાદ રહેશે રોજ રોજ એક એક વાર લખવાના એટલે તમને યાદ રહી જશે હવે મારે જો આનું સમીકરણ તારવવું થાય પરવલય કેમ બતાવે છે એ જોવા માટે અહીંયા આગળ મારે ટી નો લોપ કરવો પડે તો ટી નો લોપ કરતા ટી નો લોપ કરતા બરાબર તો એની માટે મેં ઇક્વેશન લીધું એક્સ ઇઝ ઇક્વલ ટુ છે વી 0 cos થીટા 0 ટી પહેલું ઇક્વેશન તો ટી બરાબર લખીશ એક્સ / વી 0 cos થીટા 0 તો જ્યાં જ્યાં મને t દેખાય છે ત્યાં હું ઇક્વેશન આ મૂકી દઉં છું તો શું થશે જુઓ y બરાબર v0 sin થીટા 0 હવે જો t ની જગ્યાએ હું મૂકીશ x / v0 cos થીટા 0 - 1 half g t નો વર્ગ છે એટલે અહીંયા આગળ લખીશું x / v0 cos થીટા 0 નો સ્ક્વેર ક્લિયર આ v0 v0 કેન્સલ થઈ જશે sin થીટા / cos થીટા ધેટ મીન્સ કે લખાય tan થીટા 0 ઇન્ટુ એક્સ માઇનસ અહીંયા આગળ લખશો તમે જી આ એક્સ સ્ક્વેર થઈ જશે ટુ વી નોટ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા 0 આ તમારું વાય નું સમીકરણ આવ્યું આ સમીકરણ વાય બરાબર એ એક્સ પ્લસ બી એક્સ સ્ક્વેર જેવું છે અને આ છે ને પરવલય નું સમીકરણ છે પરવલય જેવી રીતે વાય બરાબર એમ એક્સ પ્લસ સી જે હતું ને એ સુરેખા નું સમીકરણ હતું એવી રીતે આ સમીકરણ જે છે પરવલય નું સમીકરણ છે અને આ બંને સરખું છે જ્યાં એ બરાબર તમારી જોડે છે tan થીટા 0 અને બી બરાબર છે તમારી જોડે માઇનસ જી / ટ્વાઇસ વી નોટ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા આ કિંમતો આની અંદર મૂકી દો એટલે આ સમીકરણ આના જેવું જ બની જાય માટે પરવલયનું સમીકરણ છે ઓકે તો પ્રક્ષિપ્ત ગતિ આપણને એનો ગતિપથ કયો આપે છે પરવલય આકાર આપે છે કેવો આકાર આપે છે બોલો પરવલય આકાર ચલો ઓકે તો હવે એ સમજ્યા એક આ ઇક્વેશન તમારી જોડે આવી ગયું ચલો આગળ વધીએ હવે હવે માની લો કે મારે મહત્તમ ઊંચાઈ પર જવા માટે લાગતો સમય હમણાં જ આપણે શોધ્યું એ સુરેખ ગતિમાં શોધ્યું પણ પ્રક્ષિપ્ત ગતિમાં આપણે શોધીએ મહત્તમ ઊંચાઈ પર જવા માટે અહીં જવા માટે લાગતો સમય મહત્તમ સમય
મહત્તમ સમય શોધવો છે એને લખે છે આપણે TM P મેક્સિમમ એટલે TM લખે છે બરાબર હવે જ્યારે પ્રક્ષિપ્તકણ મહત્તમ ઊંચાઈએ પહોંચે તો શું થાય છે મહત્તમ ઊંચાઈએ આપણે પહોંચીએ તો શું શૂન્ય થાય વેગ વેગ શૂન્ય થાય અને કયો વેગ શૂન્ય થાય VY શૂન્ય થાય VX શૂન્ય થતો નથી બરાબર હવે આપણે જાણીએ છીએ કે જ્યારે મહત્તમ ઊંચાઈ પર પહોંચીએ જ્યારે મહત્તમ ઊંચાઈ પર પહોંચે છે ત્યારે ત્યારે VY બરાબર 0 બરાબર અને એને અનુરૂપ તે વખતે T બરાબર તમારો TM થાય VY નું આપણું સૂત્ર VY બરાબર આપણે લખતા હતા V0 sin થીટા 0 - ZT ક્લિયર માં જો VY આપણે 0 લખીએ VY 0 લખીશું તો તમારે T બરાબર લખવું પડે TM તો અહીંયા આગળ લખી દોસો 0 V0 sin થીટા 0 - ZTM હવે આ 0 છે એટલે આને આ બાજુ લાવી દો એટલે ZTM is equal to V0 sin theta 0. આ m suffix માં છો ધ્યાન રાખજો. Therefore TM is equal to V0 sin theta 0 upon G. આ મહત્તમ ઊંચાઈ પહોંચતા લાગતો સમયનું સૂત્ર થયું. આને પણ તમારે યાદ રાખવાનું બરાબર. હવે તમને જ્યારે કોઈ પરીક્ષામાં પૂછે કે ભાઈ પ્રક્ષિપ્ત પદાર્થ એક કર્યો કેટલા એંગલે તો 30 એંગલે. શરૂઆતનો વેગ આટલો તો G નું મૂલ્ય તમે જાણો સીધો એનો સમય કાઢી શકો. હેલો હા ઓકે તો આ સૂત્ર પણ તમારી યાદ રાખવાનું છે ચલો એના પછી મહત્તમ ઊંચાઈ નું સૂત્ર તારો તમને એમ કે કોઈ મહત્તમ ઊંચાઈ શોધો આટલે થી આટલી ઊંચાઈ આ જે થઈને મહત્તમ ઊંચાઈ કહેવાય મહત્તમ ઊંચાઈ એ આપણે શોધવી છે તો મહત્તમ ઊંચાઈ માટે શું કરીશું તો જુઓ આપણી જોડે y નું સમીકરણ જે છે y બરાબર v0 sin theta 0 t માઇનસ 1 હાફ gt સ્ક્વેર માં જ્યારે આપણે t બરાબર tm લઈશું લેતા y બરાબર મહત્તમ ઊંચાઈ મળે ઊંચાઈ જેને આપણે h વડે દર્શાવીએ બરાબર તો હું જ્યારે y બરાબર h લઈ લઈશ એ વખતે જ્યાં જ્યાં મને t દેખાશે ત્યાં હું લખીશ tm બરાબર તો v નોટ sin theta નોટ ઇન્ટુ tm માઇનસ અહીંયા આગળ લખાશે 1 હાફ g ઇન્ટુ tm સ્ક્વેર ક્લિયર ચલો તો v નોટ sin theta નોટ હવે tm ની વેલ્યુ હમણાં સુધી આપી v નોટ sin theta નોટ અપોન g આ સૂત્ર એનું હતું યાદ કરી લો તો માઇનસ 1 હાફ g tm ની પાછી વેલ્યુ મૂકો v નોટ sin theta નોટ અપોન g નો સ્ક્વેર બરાબર જો રેડ પેન થી વધારે પડતું એ થશે બરાબર ચલો આ બંને નો સ્ક્વેર થઈ જશે એટલે v નોટ સ્ક્વેર sin સ્ક્વેર થીટા નોટ અપોન g માઇનસ અહીંયા આગળ જુઓ આ g આ સ્ક્વેર એક g થઈ જશે g અહીંથી ઉડી જશે એટલે કે ખાલી એક g રહેશે અને આ સ્ક્વેર થઈ જવાનો બરાબર તો g એકલો રહેશે એટલે અહીં લખશો તમે v નોટ સ્ક્વેર sin સ્ક્વેર થીટા નોટ અપોન 2g હવે જુઓ આખો ભાગ છે ને અડધો ભાગ છે અપોન 1 હાફ g છે અથવા તો તમને ના સમજ પડે તો આ રીતે લઈ લો v નોટ સ્ક્વેર sin સ્ક્વેર થીટા નોટ અપોન g કોમન કાઢી લો તો અહીં 1 રહેશે આ બાજુ રહેશે 1 હાફ 1 માંથી 1 હાફ જાય એટલે હાફ રહે હાફ એટલે નીચે છેદમાં ગુણાકારમાં આવે આ તમારું ઊંચાઈનું સૂત્ર થયું h બરાબર તો tm બરાબર સૂત્ર આપણી જોડે શું સાબિત કર્યું v નોટ સ્ક્વેર sin થીટા નોટ અપોન g h નું સૂત્ર આપણે સાબિત કર્યું v નોટ સ્ક્વેર sin સ્ક્વેર થીટા નોટ v નોટ આવશે ખાલી અને અપોન 2g એ સ્ક્વેર નહીં આવે ખાલી v નોટ sin થીટા અને અહીં આગળ 2g આવશે આ બે સમીકરણ આપણે તારવ્યા હવે તમને એવું પૂછે કે ભાઈ અહીંયા આગળથી પદાર્થ જ્યારે પ્રક્ષિપ્ત કરાય અને ઉડ્ડયન સમય એનો ઉડ્ડયન સમય શોધો છે ફ્લાઇટનો સમય અહીંથી અહીંયા આગળથી ઉડીને અહીંયા આગળ આવે ત્યારે ટાઈમ ઓફ ફ્લાઇટ ટાઈમ ઓફ ફ્લાઇટ ફ્લાઇટ બરાબર અથવા તો તમે કહી શકો ઉડ્ડયન સમય જેને આપણે બતાવીએ છીએ TF વડે એ શોધવું છે ક્લિયર તો જુઓ
અહીંથી જ્યારે પદાર્થ શરૂ કરે t બરાબર t 0 સમય થી અહીંયા થી શરૂ કરીને શું કરે છે મહત્તમ ઊંચાઈ પહોંચે મહત્તમ ઊંચાઈ પહોંચી પાછો કઈ અક્ષ પર આવે છે x અક્ષ પર આવે છે એનો મતલબ એ શું થયો કે એ y બરાબર 0 થી મહત્તમ ઊંચાઈ થઈને પછી y બરાબર 0 થાય એટલે આપણે y બરાબર 0 મૂકીએ જ્યારે તે વખતે સમય જે મળે આપણને મહત્તમ ઊંચાઈ પહોંચ્યા પછી એ વખતેનો જે સમય થયો એ સમયને ઉડ્ડયન સમય કહેવાય તો અહીંયા કે આપણે શું કરીશું y નું જે સમીકરણ છે y બરાબર v0 sin theta 0 t minus 1 half gt square જે પહેલું સમીકરણ બીજું સમીકરણ હતું માં y બરાબર જો 0 થાય પર ક્યારે મહત્તમ ઊંચાઈ પછી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરીને કરીને y બરાબર 0 થાય y બરાબર 0 થાય આ y બરાબર અહીંયા કેથી ફરી પાછો નીચે આવી જાય એટલે કે 0 થાય તે વખતે t બરાબર તમારે શું લેવાનું છે tf લેવું લો ક્લિયર તો જુઓ આ 0 લઈ લીધો v0 sin theta 0 tf માઇનસ 1 half g tf નો સ્ક્વેર સમજ પડે છે કોઈ વસ્તુ તમને ના સમજ પડે તો મને પૂછો હો હેલો Therefore, હવે જો આને આપણે કરતા બનાવીએ તો v નોટ sin theta નોટ tf is equal to 1 half g tf નો સ્ક્વેર એક સ્ક્વેર અહીંથી કટ થઈ જાય અને આપણે જોઈએ છે હવે tf તો tf ને કરતા બનાવીએ એટલે 2 આની જોડે ગુણાકારમાં આવશે 2 v નોટ sin theta નોટ નોટ એટલે હું 0 બોલું છું sin theta 0 એવો શબ્દ વાપરાય v 0 પણ શબ્દ વાપરાય હું v નોટ બોલું છું શબ્દ બરાબર અને અપોન g હવે તમે જુઓ કે આ જે સૂત્ર છે ને કઈ આપણે મેળવેલું છે જુઓ આ tm છે v નોટ sin theta અપોન g તો અહીંયા કે લખશો તમે ટ્વાઇસ tm મેં તમને એક હમણાં ઉદાહરણ આપ્યું હતું કે એક પદાર્થને આપણે ઉપરની તરફ ફેંકીએ છે અને પાછો આપણી જોડે આવે છે તો આ સમય t હોય અને આ સમય પણ t હોય બેવ બેવ કરી એટલે કે ટ્વાઇસ tm આવે ક્લિયર આ વસ્તુ અહીં પ્રૂવ કરી આપણે તો આ ઉડ્ડયન સમય હંમેશા મહત્તમ સમયનો ડબલ હોય જ્યારે પરીક્ષામાં તમને ખાલી મહત્તમ સમય આપ્યો હોય તો તમે સીધો એનો ઉડ્ડયન સમય પણ મેળવી શકો જોઈ લો આટલે સુધી સમજ પડી કોઈ જગ્યાએ કન્ફ્યુઝન હોય તો મને પૂછી લો હેલો ઓકે ચલો વેરી ગુડ હવે એક છેલ્લું સૂત્ર રહ્યું છે અવધિનું અવધિ એ જોઈ લો અવધિ તો અવધિ કોને કહેવાય તો સમસ્થિતિ અંતર બરાબર y બરાબર 0 થી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી y બરાબર 0 થાય તે વખતે ના સમસ્થિતિ અંતર સમસ્થિતિ અંતરને અવધિ કહે છે અવધિ અવધિનું ઇંગ્લિશમાં કહેવાય રેન્જ આર એન જી રેન્જ બરાબર તો રેન્જનો પહેલો શબ્દ આર છે તો અવધિ માટે આર પણ વપરાય હવે અવધિને બીજી રીતે પણ કહી શકે કે ટાઈમ ઓફ ફ્લાઇટ વડે જે મળે સ્થાનાંતર ટાઈમ ઓફ ફ્લાઇટ આપણે લઈએ બરાબર ટીની જગ્યાએ જ્યારે ટીએફ મૂકવામાં આવે ટી બરાબર ટીએફ લેતા મળતું સમસ્થિતિ અંતર બરાબર સમસ્થિતિ અંતર જે થાય છે એને પણ તમે કહી શકો હવે સમસ્થિતિ અંતર આપણી જોડે x આપેલું છે x બરાબર તમારું જો સમીકરણ છે v 0 cos theta 0 into t માં x બરાબર તમે r લો તે વખતે તમારો t બરાબર લખાય tf બરાબર ચલો તો અહીંયા કે હું x બરાબર જો r લઈ લો એટલે રેન્જ મળી જાય v નોટ cos theta નોટ t ની જગ્યાએ લખીશું tf પણ TF નું સૂત્ર આપણે જાણે હમણાં સાબિત કર્યું V નોટ cos theta નોટ TF બરાબર લખશો તમે ટ્વાઇસ V નોટ સોરી sin theta નોટ અપોન G આની અંદરથી V સ્ક્વેર થઈ જશે આ V સ્ક્વેર 2 sin theta નોટ cos theta નોટ અપોન G હવે 2 sin theta cos theta બોલો સૂત્ર શું થાય 2 sin theta cos theta
सूत्र शू थे साइन टू थीटा थे याद कर लो जो याद आयु ओके चलो हवे जो मारे आर नु मूल्य महत्तम जोईतु होय आर मेक्सिमम जोईतु होय तो एनो मतलब ए थयो के आनु मूल्य वन थवु जोईए बराबर ए क्यारे शक्य बनशे के ज्यारे साइन टू थीटा इज इक्वल टू वन अने साइन टू थीटा वन होय देट मीन्स के टू थीटा इज इक्वल टू केटलो होवो जोईए 90 डिग्री थवो जोईए आ 90 डिग्री होय एनी जगह तो ज वेल्यू वन आवे देट मीन्स के थीटा बराबर तमारो केटलो होवो जोईए 45 अंश नो होवो जोईए थीटा जो है 45 तमे मूको 45 अंश ना खूणे जो ने प्रक्षेप करशो तो तमने रेंज मेक्सिमम मळशे बराबर आर मेक्स इज इक्वल टू आपणुं सूत्र ई हशे वी नॉट स्क्वेर अपॉन वी थीटा ज्यारे 45 होय त्यारे बराबर जोई लो कोई कन्फ्यूजन होय तो मने कहो चलो જે રીતે પેલા અચળ પ્રવેગ ગતિના સમીકરણ છે બરાબર બી વાળું વી નોટ વાળું એ બધા સમીકરણ તમને ત્રણે ચારે સમીકરણ આવે છે દસમા ધોરણથી એવી રીતે આ સમીકરણ તમને આવવા જોઈએ બરાબર આ સમીકરણ તમને મોડે રહેવા જોઈએ કે આખા ફિઝિક્સમાં આનો ઉપયોગ આપણે આવવાનો છે ગમે તે જગ્યાએ આનો ઉપયોગ કરાય પ્રક્ષિપ્ત થતો પદાર્થ હોય એની માટે તમે આ વાપરી શકો છો બરાબર ઘણા બધા દાખલા છે આની પર ઓકે બોલો કોઈ જગ્યાએ કન્ફ્યુઝન છે ઓકે ચાલો હવે જુઓ નેક્સ્ટ પીરિયડમાં જ્યારે આપણે ભેગા થઈએ એ વખતે આ તમને બધાને યાદ રહેવા જોઈએ બધા આ સૂત્ર બરાબર આની અંદરથી કોઈ ભલે સાબિતી ના આવડે સાબિતી આપણે સમજવાનું હતું મારે સાબિતી કોઈ જગ્યાએ તમને પૂછવાનું નથી પણ તમને અંદાજ રહેવો જોઈએ કઈ મેં આખી પ્રોસેસ શું કરી કયો વેગ અચળ થયો કયો વેગ બદલાય છે એ તમને અંદાજ રહેવો જોઈએ બરાબર ચલો જો પહેલા પેલું સમીકરણ તમારું હતું x નું x બરાબર v નોટ cos થીટા 0 ઇન્ટુ t આ પહેલા નંબરનું સમીકરણ હતું યાદ આવી ગયું એ જ રીતે y બરાબર તમારું હતું v 0 sin થીટા 0 ઇન્ટુ t આ બીજા નંબરનું સમીકરણ હતું યાદ કરી લો હા કે ના બોલો હા હા બસ